તો હેડલાઇન્સ બાદ મુખ્ય સમાચાર પર કરી ફેસબુકમાં બિભસ્ત મેસેજો કરતા આરોપીને અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આજે સોશિયલ મીડિયા પ્રચાર અને પ્રસારનું અગત્યનું માધ્યમ બની ગયું છે જ્યાં કોઈપણ વ્યક્તિ પોતાની લાગણીઓ શેર કરતો હોય છે આ સોશિયલ મીડિયાનો જ પ્રતાપ છે કે આજે સમગ્ર વિશ્વમાં રહેતા કોઈપણ વ્યક્તિ સાથે હાથને આંગળીઓના સથવારે ગણતરીની સેકન્ડોમાં મળી શકાય છે જેટલો સોશિયલ મીડિયાનો સદુપયોગ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે એટલો તેનો દુરૂપયોગ પણ આજના દિવસે કરવામાં આવી રહ્યો છે સાયબર ક્રાઇમ દ્વારા ફેસબુકમાં વિભસ્ત મેસેજો કરતા આરોપીઓને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આરોપીની જો વાત કરવામાં આવે તો આરોપીના કુટુંબના મામી થતા હોવા છતાં અને કૌટુંબિક ઝઘડો હોવાના પરિણામે તેમને બદનામ કરવાના હેતુથી તેમના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી તેમના સગા સંબંધી અને મિત્રોને બિભસ્ત વિડીયો મોકલી અને બિભસ્ત ચેટિંગ કરનાર આરોપીની ટેકનિકલ એનાલિસિસ અને આઈપી લોગસના આધારે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અ ફરિયાદી બેનના ફેસબુક આઈડી ફેક બનાવી એની અંદર અભદ્ર ફોટોગ્રાફ સ્ટીલ ફોટોગ્રાફ્સ અને અભદ્ર ચેટિંગ કરતા હોવાનું એ રીતે ફરિયાદ આપેલ છે જેની અંદર આપણે ટેકનિકલ સર્વેલેન્સ અને આઈપી લોક્સ આધારે આરોપીનો ટ્રેસ કરવામાં આવેલ છે સદર આરોપીનું નામ ગિરીશભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિ પોતે રાજકોટના રહેવાસી છે અને પોતે પ્રિન્ટિંગ પ્રેસ ચલાવે છે તેને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવે છે એમના આ રીતે ફેક એકાઉન્ટ બનાવી એમના મેસેજેસ વાયરલ કરેલ છે તે બાબતે આરોપીને ધરપકડ કરી પૂછપરછ કરતાં તેઓ એવું જણાવેલ છે કે એમની કૌટુંબિક ઝઘડો ચાલે છે અને જે ફરિયાદી છે એની કૌટુંબિક મામી થાય છે અને એ ઝઘડાને લીધે એને બદનામ કરવા સારું આ રીતે ફેક અકાઉન્ટ બનાવીને એના સગાવાળા અને બીજા મિત્રોને પણ આ રીતે મેસેજેસ વાયરલ કરેલ છે તે બાબતે એનું મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે અને બીજા પુરાવા પણ એકઠા કરવામાં આવે છે જે એના મોબાઈલ ફોન ઉપર તે બીજા ફેક એકાઉન્ટ બનાવેલ છે કે કેમ તે બાબતે તપાસ ચાલુ છે અને આ કૌટુંબિક ઝઘડો હોય તો જેથી બીજું કોઈ એકાઉન્ટ બીજા કોઈ એકાઉન્ટ બાબતે કોઈ ફરિયાદ નથી પણ હાલ જે ફરિયાદી જે એકાઉન્ટ આપેલ છે તે બાબતે અમે તપાસ કરી એના ધરપકડ કરેલ છે કેમેરામેન સંકેત દાબેકર સાથે રવિ રાઠોડ લાઈવ ગુજરાત ન્યૂઝ અમદાવાદ